વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 4માં વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર, તમને બધા સૂત્ર ખબર છે, બાયો સાવર, એમ્પિયર સર્કિટલનો નિયમ, પછી ટોર્કના કારણે જે લાગતું ગૂંચળાના કારણે આપણે ગેલ્વેનોમીટરના વોલ્ટામીટરમાં ગયા એ બધા, અને પછી સાયક્લોટ્રોન પર આધારિત. તો અહીંયા તમારી સમક્ષ જે એક રકમ દેખાઈ રહી છે એ જે ચેપ્ટર 4નો પહેલો દાખલો, ચોખ્ખું કીધું છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર. સરસ શબ્દ વાપરો, ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતા માર્ગ પર વિદ્યુત ભારિત કણનો આવર્તકાળ શેના પર આધારિત નથી. રકમ બહુ ધ્યાનથી વાંચવી, માગ્યા મુજબ જ કામ કરવું. તો આપણે ઓલરેડી, તમને ખબર હશે બધા વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય બરાબર, ત્યારે તમને આકૃતિ પણ ખબર હશે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે તો ત્યારે વર્તુળાકાર જે ગતિ થતી હોય બરાબર, અને આ એનો ત્રિજ્યા છે, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતું હોય, અને અહીંયાનો વેગ એટલે આપણે ખબર છે કે કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ એટલે કેવું બળ થશે, આપણી પાસે જે મુદ્દા લઈએ એ પ્રમાણે એમ વી સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ લાગતું ચુંબકીય બળ જેટલું હશે તમારી પાસે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ક્લિયર કટ વાત છે. અને આપણી પાસે જે બળ લાગે છે એ કેવું છે, બી વી ક્યુ, વી વી કેન્સલ થશે અહીંથી બરાબર, આરામથી તમે જોઈ શકો છો. એટલે શું થશે, એમ વી અપોન આર ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ, એટલે એમ વી ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ આર. અને ઓલરેડી તમે જાણો છો કે શું થવાનું છે ભાઈ મિત્રો, કે અહીંયા જે આરને આપણે કરતાં બનાવી દઈએ એટલે બહુ સરસ રીતે કામ થઈ શકે આપણું. એક વિદ્યાર્થી મિત્રો, જેમ કે અહીંયા આર, એટલે આર શું થવાનું છે, તો કે આર ઓમેગા, ખાસ ધ્યાન આપવા જેવી વાત કિંમત છે બી ક્યુ વી. કારણ કે આપણે આવર્તકાળ ગોતવાની ઈચ્છા છે, આવર્તકાળ જ્યારે આવર્તકાળ આપણે ગોતતા હોય ત્યારે એક ઘટના આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે આવર્તકાળ એટલે ખબર છે કે ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય ઓમેગા. જો ઓમેગાની કિંમત મળી જાય એટલે આપણે અહીંથી ઓમેગા ગોતવાનો પ્રયત્ન કરી, આર આર કેન્સલ કરી નાખીએ એટલે શું વધે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ બી ક્યુના છેદમાં એમ. તો અહીંયા આપણે કિંમત મૂકી 2π/BQ/M, તો ઇઝ ઇક્વલ ટુ 2π/MBQ. ઇઝીલી જો તમને પહેલેથી સૂત્ર આવડતું હોય, જો કે ટેક્સ્ટ બુકની અંદર છે જ આપણી પાસે આ સૂત્ર, એટલે કંઈ મૂંઝાવવાની જરૂર નથી. આ જે સૂત્રની વાત કરી રહ્યો છું આ સૂત્ર પહેલેથી છે. તો આ સૂત્રની અંદર તમે જુઓ આ સૂત્રમાં શું નથી, તો અહીં ચાર ઓપ્શન છે, ઝડપ, દળ, વિદ્યુત બળ અને ચુંબકીય પ્રેરણ. ચુંબકીય પ્રેરણ એટલે આપણે બી સમજી લઈએ, તફાવત બરાબર. અને આ ક્યુ આ પણ સમજી શકાય આપણી પાસે, આ પણ છે દળ, દળ બરાબર. તમે આરામથી કહી શકો છો અહીંયા ચુંબકીય ક્ષેત્ર, અહીંયા તમારી પાસે વિદ્યુત ભાર, અહીંયા દળ છે. તો માત્રમાં વી નથી, તમે જુઓ છો આમાં વી વી નથી, એક ઓનલી ફોર. એટલે આપણો જવાબ શું બનશે વિદ્યાર્થી મિત્રો, શું જવાબ બનવાનો છે, ઝડપ. ઓકે, અને તમને ખબર છે કેન્દ્રગામી બળ જ ચુંબકીય બળ પૂરું પાડે, આ ચુંબકીય બળ, ચુંબકીય બળ. અને આ કયું છે તમારું, કેન્દ્રગામી બળ. કંઈ ચોખ્ખું કીધું છે, વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિનો માર્ગ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ એટલે તમને અંદાજ આવશે કે શું ચાલી રહ્યું છે એક્ઝેક્ટલી બરાબર. બીજો સવાલ છે, જો કે તમને ઓલરેડી આવડે છે અને આવા નોલેજવાળા સવાલો પણ પૂછાતા હોય છે, એટલે એના પર પણ ફોકસ ખાસું રાખવું. બીજો સવાલ છે કે જો એ મીટરનો ઉપયોગ વોલ્ટામીટરમાં કરવામાં આવે તો એ મીટર ખાલી જગ્યા સાથે જોડવામાં આવે. બધાને ઇઝીથી ખબર છે કે શ્રેણીમાં મોટો અવરોધ હોય બરાબર. ત્રણેયની આકૃતિ પણ તમને ખબર છે, જેમ કે ગેલ્વેનોમીટર હોય, ગેલ્વેનોમીટર, આ ગેલ્વેનોમીટર છે, અને એનો અવરોધ જો તમારી પાસે આર જી હોય બરાબર, કેવો હોય ભાઈ, આર જી, તમારી પાસે એક ગેલ્વેનોમીટર છે જેને આપણે જી વડે બતાવીએ છીએ, અને એની અંદર રહેલો અવરોધ આપણે એ મીટર પહેલાં બનાવી દઈએ, આર જી છે. જો એને તમારે એને બનાવવું હોય તો એની સાથે સમાંતર શંટ જોડવો પડે, શંટ એટલે આર એસ. એટલે આ તમારું જો આખું ડિવાઇસ છે, આખું ડિવાઇસ, આ જે મેં તમારે બનાવ્યું આખું ડિવાઇસ, એ મીટર બની જશે બરાબર. આની આ જ ઘટના, એ જ ગેલ્વેનોમીટર છે બરાબર, એમનો અવરોધ છે આરજી, અને એની સાથે કોઈ બીજો એક અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે તો આ વોલ્ટામીટર બની જાય, ખબર છે ને.
તો અહીં સીધી વાત છે કે વોલ્ટામીટર બનાવવા માટે એ મીટર એટલે કે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં, એ મીટરની અંદર બીજું કોઈ હોતું નથી, ગેલ્વેનોમીટર જોઈએ છે એટલે શ્રેણીમાં જોડવું જોઈએ, મોટો અવરોધ જોડવો જોઈએ. પાછો કેવો અવરોધ જોડવો જોઈએ? મોટો. કારણ કે તમને ખબર છે વોલ્ટામીટર બનાવવા માટે અહીંયા ખૂબ જ મોટો મોટો અવરોધ અને કેવી રીતે જોડેલો છે તો કે શ્રેણીમાં. અહીંયા ભલે એ મીટરનો ઉપયોગ કરો પણ એને ગેલ્વેનોમીટર તરીકે જ લેવાનું છે પહેલાં, બરાબર. એટલે આપણો જવાબ શું થવાનો છે? ઇઝીલી તમે જોઈ શકો છો કે સી ઓપ્શન આપે છે આપને. મેં નીચે જવાબ પણ દર્શાવ્યા છે એટલે ખાસી તમારે જોતા રહેવાના. એક બીજો આગળ બહુ સરસ મજાનો સવાલ છે, ત્રીજો. આમ તમે દાખલો ગણવા બેસો તો પણ મળી જાય, પણ તમે અહીં જોઈ શકો છો એમ દળ, બરાબર, એમ દળ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, એમ દળ છે આપણી પાસે અને બહુ સરસ રીતે ડિફાઇન્સ કરીને આપ્યું છે કે ક્યૂ ધરાવતો કણ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર વેગ કેવો છે? નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં. પાછું બી, જો આ ખાસ રાખવાનું લંબરૂપી ગતિ છે કે નહીં, જેને જ્યારે કણ એક પરિભ્રમણ પૂર્ણ કરે છે ત્યારે એનું ક્ષેત્ર વડે થતું કાર્ય ગોતવાનું છે. અને અહીંયા વાત કેવી કરી છે તો કે એક સર્કલાકાર ગતિ છે, આખું મોશન છે. અને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપી કોઈ વીજભાર છે, અહીં માની લો કે કોઈ ક્યુ વીજભાર છે જેનું દળ તમારી પાસે કંઈ ને કંઈ છે, બરાબર. ક્યુ વિદ્યુતભાર છે, દળ એમ ઈ લઈ લે ઇલેક્ટ્રોન. અને અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે આવી રીતે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે આખી બધી ઉપર ઘટના પર, બરાબર. પણ વિચારો, જ્યારે આ ગતિ કરવાની શરૂઆત કરે છે અને ગતિ અહીંથી શરૂઆત કરે અને ગતિ કરતો પોતાના મૂળ સ્થાને પાછો આવે એટલે સ્થાનાંતર થતું નથી. સ્થાનાંતર યાની કે ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો તમારી પાસે કાર્ય શું છે? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી. આમ આરામથી કહી શકો છો કોસ થીટા, બરાબર. તો ડી ઝીરો એટલે બળ કેવું? તમારું ઝીરો. એટલે અહીંયા ગણવાની જરૂર નથી, તમે ફટાફટ આપી શકો છો, ગણવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. એટલે આપણું કાર્ય જવાબ શું આવશે? શૂન્ય, બરાબર. પરિભ્રમણ કરીને કોઈ કાર્ય જોતું છે ક્ષેત્ર વડે, ક્ષેત્ર તો બળ પ્રોવાઈડ કરશે જ ને. તમારું બળ છે કેવું? બી વી ક્યુ કોસ ડી કોસ થીટા. પણ એ ડી ઝીરો છે એટલા માટે આપણે આન્સર લખ્યો ઝીરો. ઓકે, તો આવા જ દાખલા તમે સોલ્વ કરો અને જબરદસ્તી કામ કરો અને તમારી બુક બનાવતા જાઓ. બુક બનાવ્યા પછી તમારે કામ કરતું જોવાનું છે. ઓકે ભાઈ, આવું થાય મિસ્ટેક. હવે ચોથો બહુ સરસ કીધો છે, બે પ્રોટોન. આવું આપણે ક્યાં શીખ્યા હતા યાદ કરજો? બે પ્રોટોન ની કિરણાવલી. પ્રોટોન એટલે એક પ્રકારનો ઇલેક્ટ્રોન થાય, એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરી રહ્યો છે. તો એટલે કે આવું કહેવા માગે છે, જો માની લઈ કે આ એક કિરણાવલી છે, બરાબર, અને બીજી એક કિરણાવલી લઈએ આપણે, બે એકબીજાને સમાંતર છે, બરાબર. આમાંથી જે પ્રવાહ જઈ રહ્યો છે આમાંથી એની પણ દિશા આ છે, કેમ કે ઇલેક્ટ્રોનની જે દિશા હોય એ જ એમની દિશા થવાની છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવા જોઈએ. તો શું થશે? તો આપણી પાસે ફોર્મ્યુલા પણ છે, એફ ઇઝ ઇક્વલ ટુ. બહુ ઇઝીલી તમે એનો જવાબ આપી શકો છો, યાદ હશે તમને બધાને. ટુ પાય વાળી, એમાં તમે જોવો છો કે જે ચલ પ્રમાણ છે આઈ વન આઈ ટુ એલ ખબર હશે. તો આ બંને પ્રવાહની એક અને આપણો નિયમ જ છે, એક ચુમા કેવું લાગશે? એક જ દિશામાં તો આકર્ષણ બળ લાગે, બરાબર. એકબીજાને શું લાગશે? ચોખ્ખું કહ્યું, બે પ્રોટોન નીકળ્યા એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરી રહે છે, બે પ્રોટોન જ છે, બરાબર. એટલે પ્લસ વિદ્યુતભાર અને વિદ્યુતભાર ગતિ કરે. તો અહીં શું કીધું? એકબીજાને અપાકર્ષણ, બરાબર, એકબીજાને આકર્ષે છે, એકબીજાને અપાકર્ષે છે, એકબીજા પર બળ અનુભવે છે. તો અંગૂઠાનો નિયમ વાપરી શકીએ આપણે, બરાબર. અંગૂઠાના નિયમ આધારે જોવા જશો એટલે આરામથી તમને ખબર પડી જશે કે, અને આની આખી થિયરી પણ છે આપણી પાસે, એટલે ચુંબકીય આકર્ષણ કરતાં વિદ્યુત અપાકર્ષણ વધુ હોવાથી, બરાબર, ચોખ્ખું છે. અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે અહીં વિદ્યુત પ્રવાહ છે ચુંબકીય કરતાં, એટલા માટે આપણો જવાબ આપીએ છીએ. તમે આનું સ્ટેટમેન્ટ પણ જોઈ શકો છો આપણી ટેક્સ્ટ બુકની અંદર. એટલે આ નોલેજવાળો સવાલ છે, આરામથી ઇઝીથી કહી શકીએ છીએ કે એકબીજાને શું લાગશે? અપાકર્ષણ, બરાબર. આગળ વધીએ, પાંચમો સવાલ. આર ત્રિજ્યાના નિયમિત આડ છે, આરામથી ખબર છે કે આપણી પાસે આખો એક તાર હતો, આ રીતે આખી વાત કરીએ, બરાબર, આડ છે અને એમાં અક્ષ હતી એક, યાદ હશે બધાને.
તો તમે સપાટી પર જેમ આવો છો તો એનું ચુંબકીય આપણે એના પરથી એનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ તો ખબર છે કે જ્યાં સુધી સપાટી આવે ત્યાં લગી સમાંતર, પછી કેવો થઈ જશે કે ઘટતો જશે અતિવલયમાં. એટલે એ આપણો ઓપ્શન થશે. એટલે આપણો આન્સર જુઓ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધે છે, દેખાતું હશે તમને લોકોને. એટલે અહીંયા કેવું રહ્યું, બી ચલે છે આર, અને અહીંયા કેવું રહેશે, બી ચલે છે વન અપોન આર, અતિવલય, અતિવલય બરાબર. અહીં ચોખ્ખું કીધું છે, એ ત્રિજ્યાના આડછેદમાં સુરેખ વાહક તારમાંથી સ્થાયી પ્રવાહ, સ્થાયી એટલે એક સરખો ચુંબકીય ક્ષેત્ર અક્ષને આર નો આલેખ કેવી રીતે દર્શાવે, એમ્સમાં 2004માં પૂછાઈ ગયેલો છે. આપણો જવાબ છે એ, આરામથી અહીંયા પણ ટીક કર્યો છે મેં બરાબર. એટલે એની અંદર બીજું કોઈ કરવા જેવું કંઈ માથાકૂટ નથી, ખાલી તમારે કેટલું યાદ રાખવાનું છે કે એનું જે ફોર્મ્યુલા છે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ વાળો છેદમાં 2π y, આપણે યાદ જ છે બધાને બરાબર. તો એમાં જુઓ કે બી ચલે છે 1/y, વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર. આગળ છઠ્ઠો, અનંત લંબાઈના પાતળી દીવાલ, ચોખ્ખું કીધું ભાઈ, પાતળી દીવાલ પાઇપમાંથી આઈ એમ્પિયર પ્રવાહ પસાર કરતા પાઇપના અંદરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર પાઇપની અંદર બરાબર. અને તમને ખબર છે પાતળી દિવાલની સુરેખ પાઇપને આઈ પ્રવાહ પસાર કરતા પાઇપની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર, તો અંદરના ભાગમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર હશે જ નહીં. એમ્પિયર સર્કિટનો નિયમ કહે છે ને, એમ્પિયર સર્કિટનો નિયમ યાદ જ હશે તમને, બંધ માટે ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડોટ આઈનો ગુણાકાર, શૂન્યાવકાશની પરમિટિવિટી બેના ગુણાકાર જેટલું હોય બરાબર. એમ્પિયર સર્કિટના નિયમમાં અંદરના વિસ્તારમાં લગાડતા તેમાં કોઈ પ્રવાહ નથી, તેથી અંદરનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, કારણ કે એની અંદર કોઈ પ્રવાહ જ નથી. બી ત્યારે ઉત્પન્ન થાય છે એની પાસે કોણ હોય, વિદ્યુત પ્રવાહ બરાબર. એટલે જે પોલો પાઇપ છે, પ્રવાહ તો બધી ધાતુમાંથી જવાનો છે બરાબર, વચ્ચે તો પોલાણ છે, પોલાણ એટલે કોઈ ચાર્જ છે જ નહીં, આઈ ઝીરો યાની કે બી ઝીરો, કારણ કે પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે આપણો જવાબ બનશે બી. ડન. આગળ યાઈ ટ્રિપલી 2005માં પૂછાયેલો સવાલ, બહુ સરસ છે. લગભગ હમણાં થોડી વાર પહેલાં જ આપણે આની માથાકૂટ કરતા હતા, બે પાતળા સમાંતર વચ્ચેનું અંતર ડી છે અને તેમાંથી આઈ પ્રવાહ પસાર થાય, એક જ દિશામાં વહેતો હોય તો એ બીજા વચ્ચે આકર્ષણ બળ લાગે બરાબર. બહુ ખાસ સમજવા જેવું, જે આગળ હતું એની અંદર જો આપણે વાત કરતા હતા તો એમની અંદર જે વાત કરી હતી બરાબર, ચુંબકીય આકર્ષણ કરતા વિદ્યુત અપાકર્ષણ વધુ હોવાથી બરાબર, એવો જવાબ આપ્યો. બે પ્રોટોનની કિરણાવલી એકબીજાને સમાંતર, જ્યારે કિરણાવલી ભણશું ત્યારે આપણે એને બહુ સરસ રીતે વ્યાખ્યાયિત કરશું. અહીંયા એ જ સવાલ છે, ઓપ્શન આપ્યા છે, ઓપ્શનને જોતા જાઓ, ખાસ કરીને તમારું ધ્યાન રહેવું જોઈએ ઓપ્શન ઉપર. એકબીજાને સમાંતર આરામથી આપ્યા છે અને ચાર ઓપ્શને પણ આપ્યા છે. આપણે માનીએ કે આ એકબીજાને સમાંતર તાર છે, થોડી વાર પહેલા પણ આપણે લીધા હતા બંનેમાં પ્રવાહની દિશા એક જ તરફ છે, બેની વચ્ચેનું અંતર ડી છે બરાબર. આમાંથી આઈ વન પ્રવાહ જતો હોય, આમાંથી આઈ ટુ પ્રવાહ જતો હોય, તો અહીંયા બહુ ક્લિયર કહી શકાય બે તાર વચ્ચે જે બળની ફોર્મ્યુલા છે એવું છે, મ્યુ આઈ વન આઈ ટુ અપોન 2π y, અને એલ લંબાઈ છે, અહીંયાથી તમે જે લંબાઈ લો એટલામાં, અને અંગૂઠો જે દિશામાં આવે એ બળની દિશા થાય અંગૂઠા માટે બરાબર. તો અહીંયા તમને ચોખ્ખું કીધું છે આઈ વન આઈ ટુ આઈ પ્રવાહ છે અને વચ્ચેનું અંતર કેટલું છે, વાય બરાબર ડી. તો આઈ બરાબર આઈ વન ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ બરાબર, એક જ દિશામાં પ્રવાહ વહે છે તેથી આકર્ષણ બળ લાગે. કેવું લાગશે, આકર્ષણ બળ. એટલે આઈ થિંક તમારે એ જોવા જેવી વાત છે, પ્રવાહની દિશા હોય તો આકર્ષણ બળ લાગવું જોઈએ બરાબર. પણ આપણે એક આગળના સવાલમાં આઈ થિંક મને એમાં આન્સર એવું લાગે છે કે એક સવાલ આગળ આપણે ગયેલો કે જેની અંદર આપણે વાત કરી હતી, જેમ કે આમાં પણ એકબીજાને આકર્ષણ બળ લાગે એવું જ આવવું જોઈએ બરાબર. એમાં આપણો જવાબ પણ કેવો આવવો જોઈએ, બી, હું એવું માનું છું બરાબર. સોલ્યુશનમાં કદાચ ભૂલ હશે પણ ફાઇનલી, કેમ કે એવું જ કીધું છે, જો પ્રવાહની વિરુદ્ધ દિશા હોય ને એકબીજાને તો અપાકર્ષણ લાગે, તો અંગૂઠો એક આમ જશે, એક અંગૂઠાનું બળ આમ જશે એફ, અને જો બીની દિશા સમાન હોય તો બળ અંદર તરફ આવે આ તરફ બરાબર. વિદ્યાર્થી મિત્રો, પરમ મિત્રો,
તો થોડું ત્યાં કરેક્શન કરી લેજો, એટલે આપણો જો આ ફાઇનલ છે અને આપણી ટેક્સ્ટ બુક પણ આ જ કહે છે, એટલે આપણે આરામથી કહી શકીશું આપણો આન્સર કેવો આવશે. પેલા મિત્રો સી આરામથી. ઓકે, આગળ વધીએ. એક જ દિશામાં પ્રવાહ એટલે આકર્ષણ જ બળ લાગે, પછી પ્રોટોનની કિરણાવલી હોય કે ગમે તે હોય. આગળ, ઓહો સુપર સવાલ આવ્યો છે મિત્રો, ધ્યાન આપવાનું છે. ગેલ્વેનોમીટર દાદા આવી ગયા છે. ગેલ્વેનોમીટરમાં 30 વિભાગ, આહ પેઢી બહુ લાંબી છે. વિભાગ એટલે તમને ખબર છે સ્કેલ, જેવી રીતે આપણે કોઈ પણ સ્કેલ હોય ઇન્ડિકેટ કરતા હોય, એવી રીતે અહીંયા પણ એક વિભાગ છે. જેમ ઘડિયાળમાં પણ એક કલાક હોય, એક પાછી 5 મિનિટે હોય, એ વિભાગ થયો એનો માપનના. તેની સંવેદનતા કેટલી આપી છે? 16. સંવેદનતા એટલે ખબર છે કે એ ઓછા પ્રવાહનો ઉપયોગ કરીને ફૂલ કામ બતાવે બળ, બરાબર. 1 એમ્પીયર વિદ્યુત પ્રવાહ બતાવો અને 2×10⁻⁷ ન્યૂટન બળ લાગે, એ એના 1 લાખમાં ભાગ કરતાં ઓછો પ્રવાહ પણ તો ગેલ્વેનોમીટર કામ કરે, એટલું સેન્સિટિવ છે, બરાબર. આ વિભાગ પ્રવાહ વિભાગ 16 છે, બરાબર. અને 3 વોલ્ટ માપી શકે એવા વોલ્ટામીટરમાં રૂપાંતર કરવાનું છે. આપણી ડિમાન્ડ ક્લિયર કરી દીધી છે કે ભાઈ 3 વોલ્ટનું જ કરવાનું. અને કેરેલા PMT 2005માં પૂછાયેલું, 4 ઓપ્શન જુઓ તો ઘણીવાર સવાલ કરતાં ઓપ્શન મહત્વના હોય છે. અહીં કીધું છે અવરોધ શ્રેણીમાં, સમાંતરમાં, શ્રેણીમાં અને રૂપાંતર થઈ ન શકે. અરે યાર, આમાં તો વોલ્ટામીટર છે એટલે તો પહેલું તો એ જ ખબર પડી કે શ્રેણીમાં ગણતરી કરવાની જરૂર જ નથી. શોર્ટ ટેક્સ, બરાબર. હમણે થોડી વાર પહેલાં જોયું હતું કે ગેલ્વેનોમીટર હોય, ગેલ્વેનોમીટરનો કંઈ પણ અવરોધ હોય વાલા, આ અવરોધ જે હોય એની સાથે તમારે મોટો અવરોધ જોડવો જોઈએ. કારણ કે વિદ્યુત સ્થિતિમાન 2 છેડા વચ્ચે મપાય અને 2 છેડા વચ્ચે જેટલો પ્રવાહ લઈ જવો એટલે સામે મોટો અવરોધ દેવો પડે. આરામથી ખબર પડી ગઈ કે શ્રેણીમાં હતો એટલે આપણો શ્રેણી જવાબ. પણ છતાં પણ ઘણું લખવાની ગણવાની ઈચ્છા થાય તો આપણી પાસે સૂત્ર તો છે જ. કેવી રીતે સૂત્ર તૈયાર કર્યું હતું આપણે? તો કે કિચોફનો નિયમ વાપર્યું. તો અહીં કિચોફનો નિયમ વાપરવા જાઓ અહીંથી, તો આમાંથી જે પ્રવાહ જાય છે ગેલ્વેનોમીટર, IG પ્રવાહ જાય છે, આ તમારું ગેલ્વેનોમીટર છે, આમાંથી પ્રવાહ જતો હોય IGR અને અહીંયા R છે. આરામથી લખી શકો એટલે તમારું ફોર્મ્યુલાઓ બનશે. IG અંદર તમારા પાસે 2 અવરોધ છે, ગેલ્વેનોમીટરનું ગૂંચળું પણ હોય, ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાન અને એમાં શન્ટ જોડ, બરાબર. IS+G ઇઝ ઇક્વલ ટુ V/IG. અરે ભલામણ, આ કિંમત મૂકો. મેં તમને આમે કહી દીધું છે પહેલી વસ્તુ તમારે કેમાં રૂપાંતર કરવું, વોલ્ટામીટરમાં. વોલ્ટામીટરમાં એટલે શ્રેણીમાં જોડે, એટલે અહીં સીધો જ ઓપ્શન ક્લિયર છે, બરાબર. પણ તમને એમ થાય તો કે ભાઈ સાહેબ સી આવે તો એમાં શ્રેણી લખ્યું છે, એટલા માટે અહીંયા કેલ્ક્યુલેટ કરવું પડ્યું. પણ તમે અંદાજ મારી શકો છો કે એટલો બધો જવાબ મોટો આવવાનો હતો જ નહીં, બરાબર. કંઈ 500. કારણ કે ઓલરેડી તમે એક આના પહેલાં મેં દાખલો ગણ્યો, એમાં મેં તમને કીધું કે મોટો અવરોધ જોઈએ મને. કેવડો જોઈએ ભાઈ? એ ચોખ્ખું લખ્યું હતું આપણે, યાદ કરો. જો શ્રેણીમાં મોટો અવરોધ જોઈએ તો મોટો અવરોધ આમાં 4 ઓપ્શન નોર્મલ ટ્રિક્સ છે, યાદ રાખી શકાય. અહીંયા જો 6 કિલો ઓહમ અને 500 ઓહમ, સીધી વાત છે ને ભાઈ. ઓકે, હોશિયાર વિદ્યાર્થી છો, થોડો ઇશારો કાપ્યો હોય, થોડું આ JEE નીટ છે એટલે એમની સતર્કતા રાખવી, થોડીક સ્પીડ રહે ભાઈ. આગળ, એક વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર રહેવા, વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. ચુંબકીય ક્ષેત્ર ક્યાં આપ્યું? હવે ચુંબકીય ક્ષેત્ર આપ્યું, બરાબર. બંને એકબીજાને સમાંતર છે એટલે એટલે બી પણ આમ જતું હશે અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આમ પણ જતું હશે. ઓલરેડી આ બી આપી દીધા, હવે કોનાથી ઉત્પન્ન થયા નથી જોવાનું. વિદ્યુતભારિત કણને સ્થિર સ્થિતિમાંથી આ વિસ્તારમાં મુક્ત પતન કરવામાં આવે, બરાબર. એટલે ઉપરથી નીચે મૂકવામાં આવે એટલે સીધી વાત છે, નીચે એક બળ લાગશે અને વિદ્યુતભાર છે. તો વિદ્યુતભાર જ્યારે ગતિ કરતો હોય ને ત્યારે એને ચુંબકીય ક્ષેત્ર પણ અસર કરે અને વિદ્યુત ક્ષેત્ર પણ અસર કરે, બરાબર. આરામથી કહી શકો છો. તો અહીંયા બહુ ચોખ્ખું કીધું છે આપણે, ચુંબકીય બળની ફોર્મ્યુલા શું છે? તો કે ક્યુ અને ચુંબકીય ક્ષેત્રની અંદર, જો વિદ્યુત ક્ષેત્રની અંદર તમારું આ મેગ્નેટિક ફિલ્ડ અંદર હોય ને તમે વિદ્યુતભાર જો આવી રીતે લાવો ને લંબ, તો એ શું કરશે? ટર્નિંગ કરશે, સમજાય છે? કેમ કે ત્યાં ટોર્ક લાગે છે. તો એટલા માટે અહીં શું થયું? પ્રોડક્ટ આપણી BVQ sin θ પ્રોડક્ટ ઉત્પન્ન થાય, બરાબર. પણ અહીંયા હવે પ્રશ્ન એવો થયો, સમાંતર આપ્યું છે એટલે સમાન લંબ હોય તો જ કામ થાય, એટલે સમાંતર ચુંબકીય ક્ષેત્ર મારા માટે કોઈ કામનું છે નહીં, એટલે ચુંબકીય બળ કેવું થશે? 0. કારણ કે સમાંતર થવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને સાઇન 0ની કિંમત શું થાય ભાઈ? 0. સાઇન 0 નથી ક્યારે, એમાં છે ખરું 0ની અંદર, બરાબર. એટલે સીધી વાત છે, હવે મારી પાસે ઓનલી ફોર કયું બળ રહ્યું? વિદ્યુત ક્ષેત્ર. કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં જરૂરી નથી કોઈ પણ રીતે બળ લાગી શકે. હા, ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય, બરાબર, અને પ્રોટોન હોય તો એની દિશામાં જાય. તો વિદ્યુત બળના લીધે લાગતા બળ ના કારણે સુરેખ માર્ગ કરે. જો ચુંબકીય બળ લાગે ને તો રાઉન્ડ વર્તુળાકાર ગતિ કરે, કેવી? સર્કલ આકાર. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એટલે કેવો જશે? જો ઇલેક્ટ્રોન હોત ને તો સામો ગતિ કરીને જાય, અને જો તમારી પાસે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે પણ પ્રોટોન હોત તો એની દિશામાં જાય, મુક્ત પતન કરે છે. એટલા માટે કહું છું ભાઈ સ્થિતિ અલગ છે.
એટલે બહુ ઇઝીલી કરેક્ટ આન્સર આવ્યો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર હોય તો વર્તુળાકાર ગતિ કરે, હેલિકલ કરે, ઉપવલય કરે, આ બધા ઓપ્શન કોઈ પણ આવવાના નથી. આ માત્ર ચુંબકીય ક્ષેત્ર હોય ને લંબ ત્યારે જ આવે, એટલે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે. બરાબર, કારણ કે સમાંતર શબ્દ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઓકે, અને બહુ થિયરી છે અને મોસ્ટ ટાઈમ બી સવાલો પૂછાતા જ હોય છે. આગળ એમ્સમાં ફરીથી એક એવો દાખલો, શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, આજે 10 દાખલા લઈએ પછી પાછા 10 દાખલા લઈશું, ધીમે ધીમે બે ભાગમાં હું તમને આપતો રહીશ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર રિંગ અને લાંબા સુરેખ બેના સૂત્ર અલગ અલગ છે. સીધા તારના કારણે ચુંબકીય ક્ષેત્ર ગોળ હોય અને તાર ગોળ હોય તો ચુંબકીય ક્ષેત્ર સીધું હોય, ધીમ કે સોલેનોઇડ. અરે વાહ, લોકોને તો યાદ જ છે, એટલે તારમાંથી પાછો પ્રવાહ વહેતો હોવો જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આઈસી આઈ આ સમતલમાં રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે એમ ધારીએ તો એચ પાસે શું મળે? એટલે કે જો ભાઈ આ ઊંચાઈ, આ સીધો તાર છે, અહીંયા આકૃતિ આપી છે એટલે આપણે ભૂમાથાકુટ નહીં કરીએ. બરાબર, આ સીધો તાર, એમાં પ્રવાહની દિશા જુઓ, વિદ્યુત ભારના કારણે દિશા આપી છે અને ઉપર એક રિંગ આપી છે. આ રિંગ જે છે એમાં વર્તુળાકાર રિંગ બતાવી છે. બરાબર, એમાંની પ્રવાહની દિશા જુઓ, પ્રવાહની દિશા. બરાબર, હવે ઓલરેડી તમને ખબર છે કે પ્રવાહની અંદર જ્યારે કામ થતું હોય સીધા તારનું સૂત્ર પણ અલગ છે અને પ્રવાહની રિંગવાળું સૂત્ર, રિંગનું સૂત્ર તમને ખબર જ હશે, આપણું મોટું સૂત્ર છે, એમાંથી મેળવીએ છીએ કે જેમ કે મ્યુ આઈ છેદમાં 2x² + r² યાદ હશે. એમાં કેન્દ્ર પર જાવ એટલે કેન્દ્ર માટે x ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય, એટલે આપણી ફોર્મ્યુલા શું આવે, મ્યુ આઈ સી સર્કલ માટે જે જતો હોય અને 2r, એટલે આપણી ફોર્મ્યુલા અહીં આપી છે રિંગ માટે. બરાબર, એટલા માટે આવું લીધું, મુખ્ય સૂત્ર આવું છે આપણું, યાદ રાખો. બરાબર, એટલે હું એના સોલ્યુશનમાં તમને સમજાવી દઉં. આ રિંગનું સૂત્ર, હવે સીધા તારના કારણે ઉદ્ભવતું સૂત્ર, સમીકરણ નંબર 1, બંને વિરુદ્ધ દિશામાં હોવાથી જો એકની દિશા તમે આમ જો આમ તાર પકડ્યો છે, પ્રવાહ આમ થશે અને ઓલાની અંદર બહાર આવશે, એટલે અહીંથી આમ આવે છે અને ઓલામાંથી આમ આવે છે, એટલે વિરોધી દિશા છે. અને એ મેં તમને હાથથી શીખવાડી છે, હું દર વખતે પોસિબલ ના બને વિરુદ્ધ હોવાથી. બરાબર, એટલે b1 - b2 લખીએ ઇઝ ઇક્વલ ટુ 0, તો b1 ઇઝ ઇક્વલ ટુ b2. બરાબર, બંનેનું સૂત્ર મૂકીએ, મ્યુ આઈ સી છેદમાં 2r, મ્યુ તારમાંથી જતો પ્રવાહ 2πh, એચ એટલે આપણું અંતર છે, તો એચને કરતા બનાવીએ તો ઇઝીલી તમે આન્સર આપી શકો છો, એચ ઇઝ ઇક્વલ ટુ ie/r π/ic, આપણો જવાબ બની જશે. મોસ્ટ ટાઈમ બી સવાલ છે, તો વિદ્યાર્થી મિત્રો એટલું આપણે રાખીએ. બરાબર, એકવાર જોઈ લેજો, હું તમને આ PDF પાછો મોકલી દઈશ.